विद्यार्थी मित्रों, चैप्टर नंबर 11 वनस्पति में वहन। हवे सौथी पहला तो अपने वहन एटले शू एनी बात करी। तो वहन कोने कहेवाय? तो वहन नो मतलब थाय वनस्पति कोई पण एक अंग थी पदार्थ ग्रहण करे छे अने एने बीजा अंग सुधी अथवा बीजा कोष सुधी पहुँचाड़वानी क्रिया जेने आपणे वहन तरीके ओळखीए छे। एक कोष द्वारा ग्रहण करे पदार्थने बीजा कोष सुधी पहुँचाड़वानी क्रिया जेने वहन कहेवाय। आ वनस्पतिमां ज्यारे प्राणियोमां एने आपणे परिवहन तरीके ओळखीए। प्राणियोमां प आगळ लागी जाय परि, बराबर। तो प्राणियों में आपने सेना तरीके ओळखे छे, परिवहन तरीके ओळखे छे। तो वहन अने परिवहन, तो वहन एटले वनस्पति में एक कोष द्वारा ग्रहण कराये पदार्थ ने बीजा कोष सुधी पहुँचाड़वानी प्रक्रिया ने आपने वहन कही। हवे वहन में जो आपने जोईए तो वनस्पति कया कया पदार्थों वहन करशे? तो वनस्पति पानी, खनिज तत्व, कार्बनिक पोषक तत्व। खनिज तत्व एटले सोडियम, पोटेशियम, सल्फर, नाइट्रोजन, एने आपणे खनिज तत्व कहीशुं। अने कार्बनिक पोषक तत्व एटले वनस्पतिए जे खोराकनुं निर्माण कर्युं एने कार्बनिक पोषक तत्व कहेवाय। अने અંતઃસ્ત્રાવનું વહન કરે છે, બરાબર। અંતઃસ્ત્રાવ, વનસ્પતિ અંતઃસ્ત્રાવને આપણે ફાઇટોહોર્મોન તરીકે ઓળખીએ। વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો જેને ફાઇટોહોર્મોન તરીકે ઓળખવામાં આવે, તો કોનું કોનું વહન કરશે? પાણી, ખનિજ તત્વ, કાર્બનિક પોષક તત્વ અને ફાઇટોહોર્મોન અથવા તો વનસ્પતિના અંતઃસ્ત્રાવનું વહન કરે છે, બરાબર। સારું, શા માટે વહનની જરૂર પડે છે? તો વનસ્પતિને પોતાની વૃદ્ધિ માટે વહનની જરૂર પડે છે, એને પોતાની પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે, એના ખનિજ તત્વની જરૂરિયાત પૂરી પાડવા માટે એને શેની જરૂર પડે છે? તો કે વહનની જરૂર પડે છે, બરાબર। હવે જ્યારે આપણે જો વાત કરીએ કે વનસ્પતિમાં ટૂંકા અંતર સુધીનું વહન હોય પદાર્થો, તો ટૂંકા અંતર સુધીનું વહન એ કઈ પ્રક્રિયા દ્વારા કરે? તો કે પ્રસરણ દ્વારા કરે છે। ટૂંકા અંતર સુધીનું એટલે જ્યારે નાના છોડની વાત કરીએ, ક્ષુપ પ્રકારની વનસ્પતિની વાત કરીએ, તો એમાં વહન માટે કઈ રચના હોય અથવા તો કઈ પ્રક્રિયા હોય? તો પ્રસરણ દ્વારા વહન થાય અથવા તો કોષરસીય તંતુ દ્વારા। તો કોષરસીય તંતુ અથવા કોષરસીય પ્રવાહનો મતલબ શું? એક કોષ અને બીજા કોષનો કોષરસ એકબીજા સાથે જોડાઈને જે માર્ગ બનાવે એને શું કહીશું? આપણે કોષરસીય તંતુ। તો એના દ્વારા જ્યારે વહન થાય તો એને આપણે જે છોડ કે ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે એમાં વાત કરીએ। પણ જ્યારે વૃક્ષ પ્રકારની વનસ્પતિ હોય, ખૂબ જ ઊંચી વનસ્પતિ હોય, તો એવી વનસ્પતિમાં વહન માટે વિશિષ્ટ તંત્રની જરૂર પડે, એટલે કે વિશિષ્ટ વાહક પેશીની જરૂર પડે। જેમ કે પાણી અને ખનિજ તત્વોના વહન માટે જલવાહક અને ખોરાક એટલે કે કાર્બનિક પોષક તત્વ અને અંતઃસ્ત્રાવના વહન માટે અન્નવાહક પેશી આવેલા હોય, બરાબર। સર, હવે જો વહનના પ્રકારની વાત કરીએ આપણે, તો વહન પછી આપણે જ્યારે જલવાહક અને અન્નવાહક વડે થાય તો એને સ્થળાંતર તરીકે ઓળખીશું। સેના તરીકે ઓળખીશું? સ્થળાંતર તરીકે ઓળખીએ। હવે વહનની દિશાની વાત કરીએ। જો આપણે પહેલાં વહનની શું લીધી? વ્યાખ્યાની વાત કરી, પછી આપણે વાત કરી કે વનસ્પતિમાં સાનું
वनस्पति वनस्पति महान कया कया पदार्थों वहन थाय एनी बात करे पछी आपणे बात करीए छे के जो टूंका अंतर माटे अने लांबा अंतर माटे वहन पर अथवा सेना द्वारा वहन एनी बात करी आपणे बराबर अने हवे आपणे वात करीए छे वहनની દિશા તો જ્યારે પાણીનું વહન થતું હોય તો એ વહન મૂળ દ્વારા ખેંચવામાં આવશે વનસ્પતિના મૂળ જે છે એ જમીનમાંથી શું કરશે પાણીને શોષશે અને જલવાહક દ્વારા એને પ્રકાંડ તથા પર્ણ સુધી પહોંચાડે છે તો એનો મતલબ મૂળથી પ્રકાંડ સુધી એક જ દિશામાં વહન કરશે જ્યારે કાર્બનિક તત્વની વાત કરીએ પોષક તત્વની અથવા તો જે ખનિજ તત્વની વાત કરીએ તો એ બધાનું જે વહન છે એ બેનું વહન કઈ રીતના થશે તો જે કાર્બનિક પોષક તત્વ છે એ કોણ બનાવે છે તો કે પર્ણ બનાવે છે વનસ્પતિનો ખોરાક બનાવે છે પર્ણ જ્યારે ખોરાક બનાવશે ત્યારે એનું વહન સેના દ્વારા થશે તો પર્ણથી ઉપર પણ કેટલેક ફળ હોય ફૂલ હોય તો એને પણ ખોરાક મોકલવો પડે નીચે મૂળ સુધી પણ ખોરાક મોકલવો પડે તો દ્વિદિશીય વહન થશે એટલે કે બંને દિશામાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર એમ બંને દિશામાં વહન થશે તો જ્યારે પાણી લઈ જવાની વાત આવે છે ત્યારે જલવાહક જે છે એ એક જ દિશામાં એટલે મૂળથી પ્રકાંડ તરફ જ વહન કરે છે જ્યારે જો ખનિજ તત્વ અથવા તો કાર્બનિક પોષક તત્વની વાત આવે છે ત્યારે અન્નવાહક એ ઉપરથી નીચે અને નીચેથી ઉપર એમ બંને દિશામાં વહન કરે છે હવે જો આપણે અંતઃસ્ત્રાવની વાત કરીએ તો અંતઃસ્ત્રાવ છે એમનું વહન પણ એક દિશીય હોય છે એને ધ્રુવીય વહન પણ કહેવાય અને બહુ ઓછી માત્રામાં ઉત્પન્ન થતા હોય છે તો કઈ રીતના એક દિશીય વહન કરે છે તો તમે એમ કહેશો કે તમે તમને એમ કહ્યું કે અન્નવાહક દ્વારા અંતઃસ્ત્રાવનું વહન થાય અને અન્નવાહક તો બંને દિશામાં વહન કરે છે પણ અપવાદરૂપે અંતઃસ્ત્રાવ એવી જ રીતના જલવાહક એક જ દિશામાં વહન કરે છે પરંતુ અપવાદરૂપે ખનિજ તત્વ બરાબર સારું હવે અહીંયા જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયા તો એનું જે ઉત્પત્તિ સ્થાન છે એ અને એટલે એને આપણે સંશ્લેષિત સ્થાન કહીશું અને એનું જે લક્ષ્યાંક સ્થાન છે એટલે જ્યાં પોતાની અસર દર્શાવવાની છે એ સ્થાન બંને એકબીજાથી કેવા છે જુદા જુદા હોય છે અને એટલા માટે ધારો કે આપણે વાત કરીએ કે આપણા સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે સ્વાદુપિંડ જે છે એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરશે પણ આ જે ઇન્સ્યુલિન છે એની અસર શું છે ઇન્સ્યુલિનની તો કે રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખવાનું છે એટલે જો પ્રમાણ વધી ગયું હોય તો એ ઘટાડવાનું કામ કરે અથવા તો એને જાળવી રાખવાનું કામ કરે તો રુધિર ખાલી સ્વાદુપિંડમાં જ હોય છે ના રુધિર તો આખા શરીરમાં હોય છે તો બધી જગ્યાએ ઇન્સ્યુલિન પહોંચી જતો હોય છે તો એનો મતલબ લક્ષ્યાંક અંગ અને જે સંશ્લેષણ થવાનું અંગ છે એ બંને કેવા છે જુદા જુદા ઉત્પત્તિ સ્થાન અને એની અસર કરનારું સ્થાન લક્ષ્યાંક અંગ બે જુદા જુદા છે તો એ ત્યાં પહોંચી જતું હોય છે તો એનો મતલબ એ એક દિશીય વહન કરે છે હંમેશા ઉત્પત્તિ સ્થાનથી ક્યાં પહોંચે છે લક્ષ્યાંક અંગ સુધી જ પહોંચે છે માટે એનું વહન કેવું છે તો કે એક દિશીય અથવા ધ્રુવીય જે બહુ ઓછી અલ્પ માત્રામાં ઉત્પન્ન થતા હોય છે બરાબર તો આવી રીતના આપણે જોયું કે વહનની વ્યાખ્યા જોઈ વનસ્પતિમાં શાનું વહન થાય એની વાત કરી
ટૂંકા અંતર અને લાંબા અંતર માટે વહન પથની વાત કરી, વહનની દિશાની વાત કરી, હવે આપણે વહનના પ્રકારની વાત કરીશું. તો ફરીથી આપણે વહનની વ્યાખ્યાની વાત કરી જઈએ તો વ્યાખ્યામાં આપણે કહીશું કે કોઈ પણ એક કોષ દ્વારા ગ્રહણ થતો પદાર્થ અન્ય કોષ સુધી પહોંચાડવાની ક્રિયા જેને વહન કહે છે, અથવા તો કોઈ પણ એક અંગ દ્વારા ગ્રહણ થતો પદાર્થ બીજા અંગ સુધી પહોંચાડવાની ક્રિયા એને વનસ્પતિમાં વહન તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિમાં શાનું વહન થાય? તો વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ, પછી પોષક તત્વ એટલે કે ખનિજ તત્વ, કાર્બનિક પોષક તત્વ અને પાણીનું વહન થાય છે. જ્યારે છોડ કે ક્ષુપ પ્રકારની વનસ્પતિ હોય તો પ્રસરણ દ્વારા અથવા તો કોષરસીય તંતુ દ્વારા વહન થશે, અને જો વૃક્ષ પ્રકારની વનસ્પતિ હોય તો તેમાં જલવાહક અથવા અન્ન જલવાહક અને અન્નવાહક દ્વારા વહન થાય છે. પાણીનું વહન મૂળથી પ્રકાંડ સુધી એક જ દિશામાં થાય છે, એટલે આપણે એકદિશીય વહન કહીએ છીએ. અપવાદમાં પોષક ખનિજ તત્વ આવશે જેનું વહન દ્વિદિશીય છે, અને અન્નવાહક દ્વારા દ્વિદિશીય વહન થાય છે, એટલે નીચેથી ઉપર, ઉપરથી નીચે, જેમાં અપવાદમાં આવશે અંતઃસ્ત્રાવ. અન્નવાહક દ્વારા કાર્બનિક પોષક તત્વ એ જે પર્ણથી પ્રકાંડ અને મૂળ સુધી જતા હોય છે. હવે જે દ્વિદિશીય વહનની વાત કરી ત્યાર પછી અંતઃસ્ત્રાવ, જેમાં કેવું વહન આપણે વાત કરીએ છીએ, એક ધ્રુવીય અથવા તો એક દિશીય વહન કહીએ છીએ, અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે અંતઃસ્ત્રાવ. તો આ બેના એની વાત કરી ગયા. હવે આપણે લઈશું વહનના પ્રકાર. તો આપણને બે પ્રકાર જોવા મળે છે. વહનના કેટલા પ્રકાર જોવા મળે? બે. કયા કયા પ્રકાર છે? તો કે નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. કયા બે પ્રકાર છે? નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. ચેપ્ટર નંબર 8માં આપણે જ્યારે કોષ રસ પટલની વાત કરી ગયા હતા રચના, ત્યારે આપણે આ મુદ્દાની વાત કરી ગયા હતા. નિષ્ક્રિય વહન કોને કહેવાય? તો જે વહનમાં સંકેન્દ્ર ગુણાંક અનુસાર, સંકેન્દ્ર ગુણાંક અનુસાર જ્યારે વહન થતું હોય તો એને કેવું વહન કહીશું? નિષ્ક્રિય. અને જો સંકેન્દ્રણ ગોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થતું હોય તો એને કેવું વહન કહેવાય? તો કે સક્રિય વહન કહે છે. કોઈ પણ દ્રવ્યની સાંદ્રતાની વાત કરીએ તો હંમેશા વધુ સાંદ્રતાથી કઈ તરફ જશે? વધુથી ઓછા તરફ વહન થાય છે. જ્યારે સક્રિય વહનમાં ઓછાથી કઈ તરફ થશે? વધુ તરફ વહન થશે. હવે અહીંયા જો શક્તિના વપરાશની વાત કરીએ તો શક્તિનો વપરાશ થતો નથી. કેમ? કારણ કે વધુથી હંમેશા કઈ તરફ જવાનું છે? ઓછા તરફ. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ. આ એક રોડ છે અને એના પર એક આવો ઢાળ છે. હવે તમારે આ રીતનો ઢાળ છે. હવે કોઈ સાયકલ સવાર જો સાયકલ લઈને આવે છે અને એને આ ઢાળ ચઢાવવો છે, તો ઢાળ ચઢાવવા માટે એને શું કરવું પડશે? તો કે વધુ શક્તિ આપવી પડશે. એટલે કે સક્રિય વહન. અને જો કોઈ સાયકલ સવાર અહીંયા ઊભો છે અને એને નીચે આવવું છે, તો ત્યારે એને સાયકલને પેડલ મારવા નહીં પડે,
એટલે કે શક્તિ નહીં આપવી પડે, એની જાતે નીચે સરળ કરતો શક્તિ જશે તો એને નિષ્ક્રિય વહન કહેવાય. તો અહીંયા ઊંચાઈ કેવી છે? વધુ. તો વધુથી ઓછા તરફ જવામાં શક્તિનો વપરાશ નથી, જ્યારે ઓછાથી વધુ તરફ જવામાં હંમેશા શક્તિનો વપરાશ થાય છે. બરાબર. સર, નિષ્ક્રિય વહનમાં પાછું બીજું એક સાનુકૂલિત પ્રસરણ પણ જોવા મળે છે, જે પસંદગીની તક આપે છે. જે શું આપે છે? પસંદગીની તક આપે છે. અને અહીંયા પણ પસંદગીની તક મળે છે જ્યારે નિષ્ક્રિય વહનમાં પ્રસરણમાં આપણને એની તક મળતી નથી. તો ઉદાહરણ આપણે લઈશું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ. તો હવે આપણે નિષ્ક્રિય વહનમાં પહેલું ઉદાહરણ લઈએ પ્રસરણનું. કે નિષ્ક્રિય વહનનો એક પ્રકાર જેને આપણે સેના તરીકે ઓળખીશું, પ્રસરણ તરીકે ઓળખીએ છીએ. તો પ્રસરણની પહેલાં આપણે વ્યાખ્યા લઈએ. તો કોઈ પણ દ્રવ્ય પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે, જેને શું કહેવામાં આવે છે? પ્રસરણ કહે છે. વધુથી કયા તરફ જાય છે? ઓછા તરફ, એટલે એને શું કહેવાય? પ્રસરણ. આમાં ઢોળાશ રચાયો, બરાબર. વધુથી કયા તરફ ગયું? ઓછા તરફ, એટલે સંકેન્દ્રણ ઢોળાશ અનુસાર વહન થશે. સંકેન્દ્રણ ઢોળાશ અનુસાર વહન, બરાબર. હવે આ જે પ્રસરણની પ્રક્રિયા છે, આમાં આપણે એને કોઈ શક્તિ આપવી પડી? તો કે ના. કેમ? કારણ કે ઊંચાઈએથી જે સરળ કરતું સરકી ગયું, તો અહીંયા શક્તિનો વપરાશ થતો નથી. બરાબર. શક્તિનો કોઈ વપરાશ થતો નથી. પ્રસરણની જે પ્રક્રિયા છે કેવી છે? તો કે પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે, બહુ ધીમે ધીમે થતી પ્રક્રિયા છે. તો પ્રસરણની પ્રક્રિયા કેવી હોય છે? તો ધીમી પ્રક્રિયા હોય છે. જો એક સામાન્ય ઉદાહરણ લેવું હોય તો હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે તમે બીકર લો કાચનું, કે જેથી બહારથી જોઈ શકાય, એમાં પાણી હોય. હવે આ પાણીની ઉપર કોઈ પણ અલગ કલરની ઇંકનું ટીપું મૂકો. ધારો કે આપણે રેડ કલરની ઇંકનું ટીપું મૂક્યું, રેડ કલરની ઇંક મૂકી, સહી મૂકી આપણે. હવે એને થોડી મિનિટ સુધી હલાવ્યા વિના રહેવા દો. તો શું થશે? તો કે અહીંયા રેડ ઇંકનું સાંદ્રતા વધુ હતી, તો વધુથી એના કોષો કઈ તરફ અણુઓ જશે? તો કે ઓછા તરફ, એટલે કે પાણીમાં જશે અને બધે ઓગળી જશે. એટલે ધીરે ધીરે પાણી આખું કેવા રંગનું થઈ જાય? લાલ રંગનું થઈ જાય છે. તમારા કોઈ નાના ભાઈ બહેન હોય તો તમે આવું એક કરી શકો કે પાણી લેવાનું, એના ઉપર ઇંક મૂકવાની, કપડું ઢાંકીને કે હું આબરા કા ડાબરા છું, થોડી વાર રહી ખોલવાનું. તો શું થશે? તો લાલ કલરનું તમારે આખું પાણી જોવા મળશે. તો તમે શું કર્યો કહેવાય? જાદુ કર્યો કહેવાય ને, તમે જાદુગર બની ગયા. બરાબર. તો પ્રસરણની પ્રક્રિયામાં આ પ્રકારે આપણને જોવા મળશે. તો પ્રક્રિયા કેવી છે? તો કે ધીમી છે, ધીમી પ્રક્રિયા, ધીમે ધીમે થશે.
बराबर एने हलावा नथी, हलाया विना जेनी जाते धीरे धीरे प्रक्रिया थती होय छे। हवे वनस्पति माटे प्रसरण बहु महत्वनुं छे, केम तो वायु वनस्पति में वायुनु वहन मात्र प्रसरण द्वारा ज थाय छे। माटे जो तमने विधान अने कारण तरीके पण आवुं आवुं पूछाई शके કે વનસ્પતિમાં પ્રસરણ ખૂબ મહત્વનું છે તો એનું કારણ શું છે? તો વાયુઓનું વહન માત્ર સેના દ્વારા થાય છે? તો વનસ્પતિમાં વાયુનું વહન માત્ર પ્રસરણ દ્વારા જ થાય છે, માટે બરાબર એનો મતલબ પાણીનું પ્રસરણ, પાણીનું વહન તો પ્રસરણ દ્વારા પણ થાય, પછી આગળ જતા આપણે આશ્રુતિ આવે છે તો આશ્રુતિ દ્વારા પણ થાય છે, ખનિજ તત્વમાં પણ એવું થઈ શકે છે, પણ વાયુઓ જે છે એનું વહન માત્ર કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? પ્રસરણ દ્વારા જ થાય છે, એમાં બીજી કોઈ પ્રક્રિયા કામ આવતી નથી। માટે વનસ્પતિ માટે પ્રસરણ કેવું છે? તો કે ખૂબ જ અગત્યનું છે। હવે જે વાયુ કે પ્રવાહી હોય તો એનું પ્રસરણ કેવું થાય? ઝડપી થાય। એક ઉદાહરણ લઈએ કે ધારો કે તમે સ્કૂલેથી ઘરે પહોંચ્યા અને જેવા ઘરે પહોંચો અને મમ્મીએ મસ્ત પંજાબી સબ્જી કેવું બનાવ્યું હોય તો જેવું ઘર ખુલે ને તમે કહો હા મસ્ત સ્મેલ આવત, મમ્મી શું બનાવ્યું છે, તો આ વાયુનું પ્રસરણ કહેવાય। એક સાદું ઉદાહરણ અગરબત્તીનું, અગરબત્તી આપણે રૂમમાં એક છેડે મૂકી હોય તો આખા રૂમમાં એની સ્મેલ ફેલાઈ જશે, તો એ વાયુનું પ્રસરણ છે, બરાબર વાયુમાં એ ફેલાઈ ગયું। તો વાયુમાં અને પ્રવાહીમાં પ્રસરણ ઝડપી થાય, પણ ઘન અણુઓ છે કેમ? કારણ કે એના અણુ એકબીજાથી બહુ દૂર દૂર છે, એટલે કેચમ કેચ રમતા રમતા દૂર સુધી પહોંચાડી દેશે, બરાબર। પણ ઘન અણુઓ છે એમાં ઘન પદાર્થમાં વાયુનું અરે ઘન પદાર્થમાં પ્રસરણની પ્રક્રિયા જે છે એ ધીમી થતી હોય છે, કેમ? કારણ કે અને બહુ ઝડપ થતી જ નથી એવું કહીએ તો પણ ચાલે। તેનું કારણ શું છે? કે એના અણુ ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય છે, માટે એમાં પ્રસરણ આપણને એટલું સફળતાપૂર્વક જોઈ શકાતું નથી, એટલે બહુ થોડા અંશે એ સંભવિત થતું હોય છે, બહુ થોડા અંશે થતું હોય છે। જ્યારે વાયુ અને પ્રવાહીમાં પ્રસરણ વધુ થતું હોય છે। હવે આ પ્રસરણનો જે દર છે એના ઉપર કયા પરિબળો અસર કરશે? તો પ્રસરણનો જે દર છે એટલે કે પ્રસરણની પ્રક્રિયા ઝડપી થવી ધીરી થવી એના પર અસર કરતા પરિબળ એમાં પહેલું પરિબળ જો આપણે લઈએ તો એ પરિબળ આવશે કે આપણે જે પણ આપણું સંકેન્દ્રણ ઢાળ, પહેલું પરિબળ કયું આવશે? સંકેન્દ્રણ ઢાળનું આવશે, પહેલું પરિબળ છે સંકેન્દ્રણ ઢાળ। જો ઢાળ વધુ હશે તો પ્રસરણ ઝડપી થશે, ઢાળ ઓછો હોય તો પ્રસરણ કેવું થાય? ધીમે થાય। ધારો કે તમને એક ઉદાહરણ આપો, અને એ કહીએ અને આને બી કહીએ, તો હવે આ બંનેમાં કયામાં વધુ ઝડપથી પ્રસરણ થશે? તો તમે કહેશો એ, કેમ? કારણ કે એનું ઢાળ વધુ છે એટલે ઝડપથી પ્રસરણ થશે, જેવો પદાર્થ અહીંયા મૂકશો તરત જ સરકી જશે, જ્યારે અહીંયા ઢાળ ઓછો છે સંકેન્દ્રણ ઢાળ
तो શું થશે તો કે પ્રસરણ થતા થતા થોડી વાર લાગે છે તો સંકેન્દ્રણ ઢાળ ઉપર આધાર રાખે છે બીજું પટલની પ્રવેશશીલતા પટલની પટે નહીં હો પટલની પ્રવેશશીલતા તો કેટલા પટલ એવા હોય છે કે જે ઝડપથી પ્રવેશ કરવા દેશે અને કેટલાક પટલ એવા હશે કે જે અણુઓને ઝડપથી પ્રવેશ કરવા દેશે નહીં તો પટલની જે પ્રવેશશીલતા છે એના ઉપર પણ આ સંકેન્દ્રણ ઢાળનો અરે સોરી આ પ્રસરણ દરનો આધાર રહેલો છે ત્રીજું છે તાપમાન અને ચોથું છે દબાણ તો આવા જે પરિબળો છે એના ઉપર સંકેન્દ્રણ ઢાળ પ્રસરણ દર આધાર રાખે છે તો પ્રસરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણને આ રીતના જોવા મળશે કે કોઈપણ દ્રવ્ય પોતાની વધુથી ઓછી સાંદ્રતા તરફ એટલે સંકેન્દ્રણ ઢોળાણ અનુસાર વહન પામશે શક્તિનો વપરાશ નથી પ્રક્રિયા કેવી છે ધીમી વનસ્પતિમાં પ્રસરણ ખૂબ જ જરૂરી કેમ કારણ કે વનસ્પતિમાં વાયુનું વહન માત્ર સેના દ્વારા થાય પ્રસરણ દ્વારા થાય છે પ્રસરણ દર ઉપર અસર કરતા પરિબળમાં સંકેન્દ્રણ ઢાળ પટલની પ્રવેશશીલતા તાપમાન અને દબાણનો સમાવેશ કરવામાં આવે છે બરાબર સારું હવે એનાથી આગળ આવશે સાનુકૂલિત પ્રસરણ તો સાનુકૂલિત પ્રસરણ એટલે કેવું પ્રસરણ તો કેટલાક અણુઓ એવા છે જે સંકેન્દ્રણ ઢાળ અનુસાર તો વહન તો કરશે પણ એ જે વહન માટે એમને કોના ઉપર આધાર રાખવો પડે છે તો કે જે પટલ છે એની અંદર જે લિપિડ છે એ લિપિડમાં દ્રાવ્યતા ઉપર આધાર રહેશે હવે કેટલાક અણુ એ જલાનુરાગી હોય છે કેવા હોય છે જલાનુરાગી અને એના કારણે એટલે જળ પ્રત્યે વધારે આકર્ષિત હોય છે તો એને મતલબ એ લોકો લિપિડમાં દ્રાવ્ય થતા નથી અને જો લિપિડમાં દ્રાવ્ય ના થાય તો સરળતાથી કોષરસ પટલમાંથી પસાર થઈ શકતા નથી કોષરસ પટલમાંથી સરળતાથી પસાર થઈ શકતા નથી તો આવા જે પદાર્થો છે એમને પ્રોટીનની મદદથી આપણે પસાર કરવા પડે છે તો એનો મતલબ એને શું કહેવામાં આવે છે સાનુકૂલિત પ્રસરણ એને શું કહીશું આપણે સાનુકૂલિત પ્રસરણ તો કેવા અણુઓ માટે સાનુકૂલિત પ્રસરણનો ઉપયોગ થાય છે તો જે જલાનુરાગી છે અને લિપિડમાંથી સરળતાથી પસાર થઈ શકતા નથી જલાનુરાગી દ્રવ્ય અણુ જે લિપિડ દ્વારા સરળતાથી પસાર થઈ શકતા નથી અથવા તો લિપિડમાં ભળી જતા નથી અને મુશ્કેલીથી પસાર થાય છે તો એમના માટે શું હોય છે તેમના માટે કે પ્રોટીન માર્ગ હોય છે જે પ્રોટીન માર્ગ એમને અનુકૂળતા કરી આપે છે વહન માટે શું કરી આપે છે અનુકૂળતા માટે એને શું કહેવાય સાનુકૂલિત પ્રસરણ કહેવાય હવે અહીંયા શક્તિનો કોઈ વપરાશ છે નહીં માટે એને સેમાં મૂકવામાં આવે છે નિષ્ક્રિય વહનમાં મૂકવામાં આવે છે અહીંયા પસંદગીની તક મળે છે દરેક દ્રવ્યને હવે નહીં જવા દે જો પ્રસરણમાં પસંદગીની તક નથી મળતી અહીંયા પસંદગીની તક મળી કઈ રીતના પસંદગીની તક મળી તો કે દરેક અણુને આકાર નહીં જવા દે પ્રોટીન માર્ગ એને નહીં ખુલશે એના માટે પ્રોટીન માર્ગ કોના માટે ખુલશે તો જે અણુને પસંદ કરશે એવા જ અણુ માટે આ પ્રોટીન માર્ગ ખુલશે
પેલો અણુ અંદર જશે, પ્રોટીનમાં બંધાઈને અંદર તરફ ખુલે છે. તો આ રીતના વહન થતું હોય છે. આપણે જો આવી રીતની કોષ રસ પટલની રચના જોઈએ, આપણે દ્વિધ્રુવીય લિપિડની રચના છે બરાબર. એમાં પ્રોટીન માર્ગ આપેલો હોય અથવા તો વચ્ચે આપણને વાહક પ્રોટીન જોવા મળશે. આ શું છે? તો કે વાહક પ્રોટીન. તો એ પ્રોટીન માર્ગ રચશે અને કોઈ પણ અણુ એની સાથે જોડે અહીંથી જેટલા પણ પ્રોટીન માર્ગ હોય એ બધા જ ખુલ્લા રહે એવું જરૂરી નથી. કેટલાક માર્ગ હંમેશા ખુલ્લા રહે છે. આવો એક માર્ગ છે એવા એકની સાથે સાથે બે ત્રણ ચાર એવા કેટલાય માર્ગ હોય. તો બધા જ માર્ગો ખુલ્લા રહે એવું જરૂરી નથી. કેટલાક માર્ગ હંમેશા ખુલ્લા રહે અને કેટલાક માર્ગ નિયંત્રિત હોય. કઈ રીતના નિયંત્રિત? તો કે એક બાજુ અણુઓની સંખ્યા ધન આયનની વધારો, એક બાજુ ઋણ આયન. પછી જ્યારે બે બાજુની સંખ્યા સરખી થઈ જાય એટલે માર્ગ શું થઈ જાય? તો કે બંધ થઈ જતા હોય છે બરાબર. હવે જ્યારે બધા જ પ્રોટીન અણુઓ જો ક્રિયાશીલ બને તો અહીંયા વહનનો દર કેવો થઈ જશે? તો કે મહત્તમ દર થઈ જતો હોય છે. જેટલા પ્રોટીન માર્ગ હોય બધા જ જો ભાગ લે તો વહનનો દર કેવો થઈ જાય? તો કે મહત્તમ થઈ જતો હોય છે. હવે કેટલીક વખતે આ જે વાહક પ્રોટીન છે એ અણુ કરતાં ખૂબ જ મોટા હોય છે, જેને આપણે ફોરિન્સ તરીકે ઓળખે છે. બહુ મોટા કદના પ્રોટીન જેને સેના તરીકે ઓળખીએ છીએ આપણે? ફોરિન્સ તરીકે ઓળખીએ છીએ. તો એ પણ એક પ્રકારના પ્રોટીન જ છે ફોરિન્સ. જે શું છે? તો કે એક પ્રકારના પ્રોટીન જ છે. જે ક્યાં જોવા મળે છે આપણને? તો કે રંજક કણ, કણાભસૂત્ર અને બેક્ટેરિયાની જે બહારનું પટલ છે એમાં મોટા છિદ્રનું નિર્માણ કરશે, મોટા કદના છિદ્રનું નિર્માણ. એટલે એના કારણે મોટા કદના અણુઓ પણ અંદર બહાર જઈ શકે છે. રંજક કણ, કણાભસૂત્ર અને બેક્ટેરિયાના બાહ્ય પડમાં આપણને જોવા મળશે. હવે જો બે પ્રકારના દ્રવ્યોનું વહન એક સાથે થતું હોય, જો અહીંયા પણ શક્તિની તો કોઈ જરૂરત છે જ નહીં, કારણ કે પ્રોટીન સંકેન્દ્રણ ગુણાંક અનુસાર જ વહન કરે છે. હવે સીન પોટ એવી રીતના ત્રણ આપણને અહીંયા વ્યાખ્યા જોવા મળે છે, જેમાં આ આપણું શું દર્શાવેલું છે? તો કે પ્રોટીન થોડી સારી આકૃતિ આપણે આ છે આપણું કોષ રસ પટલ બરાબર. એમાં આપણને આ શું જોવા મળે છે? તો કે પ્રોટીન જોવા મળે છે. આ શું છે? આપણા વાહક પ્રોટીન છે. શું છે?
वाहक प्रोटीन। हवे जो कोई पण बे अणु एक ज दिशा में पसार थता होय, बे अणु एक ज दिशा में पसार थता होय, अणु ए अने अणु बी बन्ने एक ज दिशा में, का तो बन्ने अंदर जाय छे का तो बन्ने बाहर निकले छे, तो आने आपणे सिम्पॉट तरीके ओळखीए छे। सेना तरीके ओळखाय? सिम्पॉट तरीके। जो बन्ने अणुओ एकबीजाथी विरुद्ध दिशामां वहन पामता होय, बन्ने अणुओ एकबीजाथी विरुद्ध दिशामां वहन पामता होय, एटले एक अंदर जतुं होय तो बीजुं बहार जतुं होय, ए अंदर जाय तो बी बहार, अथवा ए बहार जतुं होय तो बी अंदर, तो आने एंटीपॉड कहेवाय। सेना तरीके ओळखे? एंटीपॉड तरीके ओळखे छे। अने बन्ने अणुनुं वहन एकबीजाथी स्वतंत्र होय, एटले पहेला ए जतो रहे पछी थोड़ी वार लई बी जतो होय, तो आने યુનિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે। સેના તરીકે ઓળખીશું? યુનિપોર્ટ। તો કોષરસ પટલમાંથી અણુઓનું આ રીતે વહન થશે।